દર્દીઓની સંખ્યા વધી રહી છેલ્લા બે દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છેલ્લા બે દિવસમાં કોરોનાના દાખલ થયા હાલ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમાં દર્દી પર હતા જ્યારે વીસ જાન્યુઆરીએ સોળ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી શહેરની તમામ હોસ્પિટલમાં કુલ ચારસો પચાસ દર્દી સારવાર હેઠળ છે

ઘણા બધા વ્યક્તિઓ જાતે જ કોઈ પણ ટેસ્ટ કર્યા વગર આઇસોલેશન થઈ ગયા છે અને પાંચ દિવસ સાત દિવસ આઈસોલેશન રહી અને તે લોકો ફરીથી પોતાનું કામ ચાલુ કરશે ઘણા બધા એવા હશે કે જેમણે પોતાના ઘરે સેલ્ફ કીટ જે આવે છે ટેસ્ટ કરવાની એનાથી ટેસ્ટ કર્યા હશે તો એનો તો આંકડો આપણા પાસે છે જ નહીં કે કારણ કે બહુ ઇઝીલી અવેલેબલ છે આ સેલ્ફ કીટ અને લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે એટલે હવે આપણે જે ટોટલ પોઝિટિવ કેસીસ જોવાના બદલે કેટલા હોસ્પિટલાઇઝેશન છે તે જોવાની વધુ જરૂર છે એને જ આપણે પ્રોપરલી ફોલો કરવું જોઈએ એનાથી આપણને સિચ્યુએશનની ગંભીરતાનું ખબર પડશે કારણ કે આ આંકડાનો બહુ મિનિંગ એટલો બધો રહેતો નથી આંકડા તો સાચા નથી સાબિત થઈ રહ્યા ડબલ કેસ છે તે પરિસ્થિતિ પણ બતાવી રહી છે પીક ક્યારે આવી શકે કારણ કે આ જ પ્રકારની સ્થિતિ રહી તો પીક ક્યારે આવી શકે અમદાવાદની અંદર મારું માનવું છે જે રીતે અમદાવાદમાં વેક્સિનેશન થયું છે જે રીતે સરકારે અને કોર્પોરેશને પ્રશંસની કામગીરી કરી છે એમને ડેફિનેટલી એમને એપ્રિશિએટ કરવા જોઈએ એના કારણે ઓવરઓલ કેસિસ હોસ્પિટલાઇઝેશનના કેસીસ ખૂબ ઓછા છે તો પીક એટ એન્ડ ઓફ જાન્યુઆરી સુધી આવે એવું મારું માનવું છે